तो सूरत शहेरमां 72,000થી વધારે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું. હજીરા દરિયામાં 2,000 મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાયું. સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન યાત્રા સંપન્ન થઈ. તો વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સુરતમાં ખડકી દેવામાં આવ્યો હતો અને આ પોલીસ બંદોબસ્તની વચ્ચે વિસર્જન યાત્રા સંપન્ન થઈ. શહેરમાં 16,000થી વધારે પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા હતા. હોમગાર્ડ તૈનાત હતા. આ સાથે સુરક્ષા માટે ડ્રોન કેમેરા સીસીટીવી કેમેરાની મદદથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. 4 એસઓજી અને 10 ક્રાઇમ બ્રાન્ચની ટીમ જોડાઈ હતી બંદોબસ્તમાં. લોકોની સુરક્ષા માટે પોલીસની ટીમ ખડે પગે તૈનાત હતી અને ગણેશ વિસર્જન સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો. ત્યારે ગણેશ વિસર્જન યાત્રા સુરતમાં વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. સુરત શહેરમાં 72,000થી વધારે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું. હજીરાના દરિયામાં 2,000 મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાયું. તો સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન યાત્રા સંપન્ન થઈ.